તો મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું TGB ગુજરાતીમાં. અને મિત્રો, અત્યારના સમયમાં ઇન્ટરનેટ ઉપર ઘણી બધી સાઇટો બ્લોક કરી દેવામાં આવી છે, અથવા તો મિત્રો તમારી પાસે જે કાંઈ નેટવર્ક છે તેમાં તમે કોઈ પણ સાઇટને ઓપન કરો તો તેમાં એરર આવી જાય છે. અને મિત્રો, જો તમારે કોઈ પણ બ્લોક સાઇટને ઓપન કરી હોય તો એની માટે તમે કોઈ પણ VPNનો ઉપયોગ કરી શકો છો. પણ મિત્રો, VPNની અમુક સમય મર્યાદા હોય છે, તમે કોઈ પણ VPNને 30 દિવસ, 60 દિવસ અથવા તો 90 દિવસ સુધી જ વાપરી શકો છો, ત્યાર પછી તમે કોઈ પણ VPNનો ઉપયોગ કરી શકતા નથી. પણ મિત્રો, આજ હું તમને જે એપ્લિકેશનની વાત કરવાનો છું તે એપ્લિકેશનની અંદર તમે કોઈ પણ બ્લોક વેબસાઇટને ઓપન કરી શકશો, ભલે તમારી પાસે ગમે એ કંપનીનું સિમ હોય અથવા તો તમે ગમે એ નેટવર્કનો ઉપયોગ કરતા હો. તો મિત્રો, સૌથી પહેલાં તમારે વ્યૂ જવાનું છે પ્લેસ્ટોરમાં. પ્લેસ્ટોરમાં જઈને તમારે અહીંયા સર્ચ કરવાનું છે પફિન વેબ બ્રાઉઝર. જેમ મિત્રો UC બ્રાઉઝર, ક્રોમ બ્રાઉઝર છે, એવી રીતે જ આ વેબ બ્રાઉઝર છે. તો એને મિત્રો તમારે સર્ચ કરી લેવાનું છે. સર્ચ કરીને મિત્રો આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આ એપ્લિકેશનની લિંક આપી દીધી છે, તે લિંક ઉપર ક્લિક કરીને તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, મેં પહેલેથી ડાઉનલોડ કરીને રાખેલી છે. તો મિત્રો, અત્યારે હું આને અહીંથી ઓપન કરી લઉં છું. તમે મિત્રો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે તમારી સામે એક આ રીતનું પેજ આવી જાય છે. અને મિત્રો, આની અંદર તમને ગૂગલ, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, તમારે જે એપ્લિકેશન જોતી હોય તો દરેક એપ્લિકેશન તમને આની અંદર મળી જશે. ત્યાર પછી મિત્રો, અહીંયા જે ઉપર જે સર્ચનું ઓપ્શન આપેલું છે તેની અંદર મિત્રો તમારે જે વેબસાઇટ ખોલી હોય તેનું નામ લખીને તમે આમાં સર્ચ કરો એટલે મિત્રો 100એ 100% તે વેબસાઇટ ઓપન થશે. અત્યારે હું તમને કોઈ પણ વેબસાઇટને ઓપન કરીને નહીં બતાવી શકું, પણ મિત્રો તમારા મોબાઈલમાં તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો એટલે મિત્રો તમારે જે સાઇટ ઓપન કરી હોય તે સાઇટ તમે અહીંયા ઓપન કરી શકશો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ હતું. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. તમને કાંઈ પણ ન સમજાણું હોય તો આ વિડીયોની કોમેન્ટમાં કહી દેજો. અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને આવા વિડીયો જોવા મળતા રહેશે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુજરાતના દરેક વ્યક્તિને મારા તરફથી નમસ્કાર. ફરી મળીશું નવા વિડીયોમાં.